મંત્રી શ્રી વિભાવરીબેન દવેની અજ્ઞાનતાનો મુદ્દો એક ચર્ચાનો વિષય બન્યો છે. વિભાવરીબેન દવે ધ્વજવંદન બાદ રાષ્ટ્રધ્વજને જમણા હાથની બદલે ભાન ભૂલીને ડાબા હાથે સલામી આપી હતી. સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યભરમાં ઉમંગભેર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે સાબરકાંઠાના ખેડ બ્રહ્માંમાં વિભાવરીબેન દવે ધ્વજ તો લહેરાવ્યો, પરંતુ તેઓને એ પણ ભાન ન રહી કે રાષ્ટ્રધ્વજને સલામી કયા હાથે આપવી જોઈએ. ડાબા હાથે રાષ્ટ્રધ્વજને સલામી આપતા આપણા ભાવનગરના મંત્રીની આ અજ્ઞાનતાનો મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાથી મંત્રીશ્રીનું જનરલ નોલેજ તો છતું થયું જ છે. આપને સાથે સાથે એ પણ જણાવી દઈએ કે ડાબા હાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવી એ રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971ની કલમ નંબર 2 મુજબ ગુનો બને છે, જેમાં 3 વર્ષની સજાની જોગવાઈ પણ છે. કામ કરી છૂટવા માટે કટિબદ્ધ બનવાનો મોકો આપણી પાસે. 2 વર્ષો પહેલા ગુજરાતના પુનઃભારતનું નિર્માણ કર્યું, અને સાથે સાથે મારે એ પણ કહેવું છે કે આખો પટેલે રાષ્ટ્રને એક કરવાનું કામ કર્યું. સાઉથ એશિયા ઇકોનોમિક મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી.